આ જો એસપી સાહેબ છે, અમને મુલાકાત થઈ હે કે મુલાકાત અમે કરવા આવેલા હતા. એ બે ત્રણ મુદ્દાના બેઝિસ પર અમે મુલાકાત કરવા આવ્યા હતા. જે બે દિવસ પહેલાં ઇન્સિડન્ટ બન્યું હતું આપણે ઇન્દિરાનગરમાં, તે બેઝિસ પર આજે અમારા અમુક કાર્યકર્તાઓને આજે અમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. તે મુદ્દા પર અમે અહીંયા આવ્યા હતા કે સેના લીધે અમને અહીંયા પોલીસ સ્ટેશનમાં બેસાડેલા હતા. પણ એમને આજે એમને સામેથી ઇન્ફોર્મ કર્યું કે એમના પર એફઆઈઆર થઈ છે. પ્રીવિયસ ઇયર જે લો એન્ડ ઓર્ડર એમને હાથમાં લીધું હતું, એ એસપી સાહેબ કહેવા માગતા હતા કે લો એન્ડ ઓર્ડર જે હાથમાં લીધેલો હતો તે બેઝિસ પર એમના પર એફઆઈઆર થવામાં આવી છે. પણ અમે કડી નિંદા કરીએ એને, કેમ કે જે એજ્યુટેશન અમારું ચાલતું હતું, એ ચાલતું બી છે. આજે 42 દિવસ છે અને જે એજ્યુટેશન અમારું ચાલતું છે, જે લડાઈ છે, તેનું જે દબાવમાં થોડું આવે છે અને તેને જે એક્શન લેવામાં આવ્યું છે તેનો અમે કડી નિંદા બી કરીએ ને. પણ હવે આ લડાઈ અમારી નહીં રોકાશે. આ જે એજ્યુટેશન છે એ ચાલતુંમાં રહેવા બી આવશે, પણ થોડું અમે ધ્યાન બી એ બી રાખશું. એ બી એસપી સાહેબ જોડે અમે ચર્ચા કરી કે જે રીતે કોરોના બી વધ્યું છે, જે લોકોના વચ્ચે જે કોરોના વધે છે ડે બાય ડે, એ બી ધ્યાનમાં રાખીને કે લોકોનું નુકસાન નહીં થાય અને લોકો એમાં તકલીફમાં નહીં આવે, તે ધ્યાનમાં રાખીને અમે એજ્યુટેશન બી કરશું. અને આવતા દિવસમાં જ્યાર સુધી અમને ન્યાય નહીં મળે, અમારી લડાઈ ચાલુ રહેશે. તે દરેક પ્રતિને પર કંઈ એક્શન લેવાશે એવું કંઈ જાણ કઈ જસ્ટિફાય નહીં કરે. પણ ઘણી બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ અમે આજે ચર્ચા કરી છે, એ અમે ધ્યાન બી રાખશું કે આવી રીતે કંઈ એક્શન નહીં થાય. ને પોલીસ કર્મીએ બી અમને એશ્યોરમેન્ટ, એસપી સાહેબે અમને એશ્યોર કર્યું છે કે આવા એક્શન ના પોલીસ તરફથી થશે અને અમારા તરફથી બી અમે કોશિશ કરશું કે લો એન્ડ ઓર્ડર અમારા હાથમાં નહીં દઈએ. એ થોડું ધ્યાન રાખશું.